વેક્સિન લીધા બાદ પણ આપણે એનો અર્થ નથી કે આપણને બિલકુલ હવે કમ્પ્લીટ રોગ પ્રતિકારક શક્તિ મળી ગઈ, હવે આપણને કોઈ પ્રોબ્લેમ નથી, ડિઝીઝ નહીં જ આવે એવી માન્યતા બિલકુલ નહીં રાખવાની. આપણે વેક્સિન તો લેવાનું જ છે, આ એક ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન છે, પણ સાથે નોન ફાર્માસ્યુટિકલ ઇન્ટરવેન્શન જેને કહીએ એનો અર્થ થાય સિમ્પલ માસ્ક પહેરવાનું, હાથ ધોવાનું, એકબીજાથી અંતર રાખવાનું. આ બિલકુલ એસેન્શિયલ છે, કેમકે આ કરવાથી આપણે હજી પોતાની જાતને પ્રોટેક્ટ કરી શકીએ, પણ બીજી ડોઝ લીધા પછી 15 દિવસ પછી આપણી એન્ટીબોડીઝ ફૂલ સ્ટ્રેન્થમાં આપણા બોડીમાં આવી જશે. પણ ત્યારબાદ પણ માસ્ક પહેરી રાખવું ઇટ ઇઝ એબ્સોલ્યુટલી ડિઝાયરેબલ, આ તો બધાએ કરવું જ જોઈએ. વેક્સિન લીધા પછી પણ ઘણી વખતે એકાદ દિવસ સાઈડ ઇફેક્ટ આપણને દેખાય, દાખલા તરીકે જે જગ્યાએ ઇન્જેક્શન લીધું હોય ત્યાં થોડીક રેડનેસ થાય, થોડુંક ત્યાં સ્વેલિંગ થાય, અથવા આપણને ફીવરિશ ફીલિંગ આવે એવું હોય તો વધારે પ્રવાહી લઈને રેસ્ટ લઈ શકીએ. આ બધું તરત કરીએ તો 24 કલાકની અંદર 99%ના કેસીસમાં સાઈડ ઇફેક્ટ્સ નથી રહેતા. બહુ જ જૂજ કેસીસમાં કંઈક વધારે હાઈ ફીવર વગેરે આવતું હોય છે, તો પણ આનો અર્થ છે કે શરીર રોગ પ્રતિકારક શક્તિને વિકસાવી રહ્યું છે. માટે બિલકુલ ચિંતા કરવાની જરૂરત નથી અને બધાને અનુરોધ કરશું કે તમે વેક્સિનેશન જરૂર લો.